જુઓ બાળકો, આજે આપણે પર્યાવરણની અંદર પાઠ 9 ભણીએ છીએ, જેનું નામ શું છે? આવરે વરસાદ. તો અત્યારે વરસાદ, એવો ધમધમાટ વરસાદ પણ ચાલુ છે. તો તમે જોયું બાળક મિત્રો, અત્યારે એવો સરસ મજાનો વરસાદ ચાલી રહ્યો છે અને આપણે પાઠનું નામ પણ શું છે? આવરે વરસાદ. તો અહીંયા આપણે કાલે વિડીયોની અંદર કેટલીક ચર્ચા કરી હતી અને એ સાથે અપુની પણ આપણે વાતો કરી હતી કે અપુ હાથી હતો, તેને કેળા ખૂબ પસંદ છે, એ આપણે આગળ ચર્ચા કરી રહ્યા છીએ. તો એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલું છે કે કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? કેળાના વૃક્ષને પાણી ન મળે તો કેળાનું વૃક્ષ, પહેલું તો આપણે જોયું હતું કે પાણી વગેરે નમી ગયું હતું, તો કેળાના વૃક્ષને પાણી ન મળતા તે નમી જાય, સુકાઈ જાય અને તેના પાંદડા પણ ખરી જાય. ઓકે, કોઈ પણ છોડને પાણી ન મળે તો તે ખરી, એના પાન જે છે પહેલાં તો એ છોડ સુકાઈ જાય, એના પાન પણ ખરી જાય. તો અહીં એ પ્રમાણે કેળાના વૃક્ષને પણ પાણી ન મળતા તે સુકાઈ જાય, નમી જાય અને પાન એના ખરી જાય. આગળ છે, આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તમે જોયું હશે કે આપણા ઘરની આજુબાજુ પણ કેટલાક વૃક્ષો જે છે એને પાણી ક્યાંથી મળે છે? તો મોટે ભાગે વરસાદથી પાણી મળે છે અને નાના નાના જે છોડવા છે એને આપણે પાણી પાઈએ છીએ. આ ઉપરાંત જે મોટા વૃક્ષો છે, મોટા વૃક્ષો છે એ શું, એ ક્યાંથી પાણી મેળવે છે? તો એ જમીનની અંદર રહેલા વૃક્ષમાંથી પોતાના મૂળ દ્વારા પાણી ગ્રહણ કરે છે. તમે કોઈ પણ જોયું હશે કે કાળો ઉગતા એમાંથી જે માટી હોય છે ભીની હોય છે, એટલે કે જમીનની અંદર પણ પાણીનો ભેજ હોય છે અને એમાંથી જે મોટા વૃક્ષો છે એ પાણી મેળવે છે. એ પછી છે, શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? તો હા, તમે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓને પાણી પીતા જોયા હશે. તો જેની અંદર નદી વે, નદી, તળાવ, પછી એ લોકોની પ્રાણીઓ માટે પાણીના હવાડા હોય છે, તો એ હવાડાની અંદર પણ તમે કેટલાક પ્રાણીઓને પાણી પીતા જોયા હશે. આગળ છે, આપણા દેશમાં મુખ્ય કેટલી ઋતુઓ છે? તો એ બધાને ખબર છે કે આપણા દેશની મુખ્ય કેટલી ઋતુઓ છે? ત્રણ, જેની અંદર શિયાળો, ઉનાળો અને ચોમાસું છે, જેમાં શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી લાગે છે અને ચોમાસામાં વરસાદ પડે છે. એ પછી જળાશયોના પાણીની વરાળ સાથી થાય છે. જળાશય એટલે કે જ્યાં પાણી છે, નદી, તળાવ છે, દરિયા છે, એની અંદર જે પાણી છે એ વરાળ કેવી રીતે બને છે? આપણે કોઈ એને ગેસ પર કે હીટર પર કોઈ ગરમ કરતું નથી. ઓકે, તો એની વરાળ કેવી રીતે બની? તો એ સૂર્યની ગરમીથી એની વરાળ બને છે. સૂર્યની પ્રખર જે તેજ છે, એનું ગરમી છે, એનાથી એ પાણી ગરમ થાય છે અને ગરમ પાણી શું બને છે? વરાળ બને છે. ખ્યાલ આવ્યો? એ પછી આગળ પ્રશ્ન છે, પાણીના વાયુ સ્વરૂપને શું કહેવાય છે? તો પહેલાં તો પાણીનું જે વાયુ સ્વરૂપ છે એને આપણે વરાળ કહીએ છીએ. ઓકે, તો અહીંયા ટોટલ કેટલા ઘન, પ્રવાહી અને વાયુ છે? વાયુ એટલે કે જેને આપણે ધુમાડો પણ કહીએ છીએ. ઓકે, તો વાયુ સ્વરૂપને આપણે વરાળ તરીકે ઓળખીએ છીએ. આપણે જોયું કે પાણી ગરમ થઈ એની વરાળ બને છે, તો એ વાયુ સ્વરૂપનું શું થાય છે? વરાળ બને છે. પાણીની વરાળ સાથી આકાશમાં ઊંચે ચઢે છે. તો પાણીની જે વરાળ છે એ વજનમાં કેવી છે? હલકી છે અને હલકી હોવાથી તે આકાશમાં ઊંચે ચડે છે. જો ભારે હોત તો તે ઉપર ચડી શકત નહીં, પરંતુ એ હલકી છે તેથી તે આકાશમાં ઉપર ચડે છે. બીજો પ્રશ્ન છે, આકાશમાં એકઠી થયેલી વરાળનું શું થાય છે? આકાશમાં એકઠી થયેલી વરાળનું શું થાય છે? તો આપણે આગળ પણ ભણી ગયા છે કે આકાશમાં જે વરાળ એકઠી થાય છે એનું શું બને છે? વાદળ બને છે અને વાદળ ઠંડા થતા વરસાદ પડે છે. તો જે વરાળ છે આકાશમાં એકઠી થયેલી એનું શું બને છે? વાદળ બને છે. બીજું છે, વાદળ ઠંડા પડે એટલે શું થાય? વાદળ ઠંડા પડે એટલે તેમાં પાણીના ટીપા બંધાય છે. તમે જોયું હશે કે આપણે ગેસ પર તપેલી જો પાણીની ગરમ કરીએ
છે એની ઉપર નાના નાના પાણીના બિંદુઓ હોય છે હોય છે ને તો એ જ પ્રમાણે અહીંયા છે કે આ વાદળ ઠંડા પડતા એટલે શું થાય છે તો વાદળ ઠંડા પડે ત્યારે પાણીના ટીમ્પા બંધાય છે એટલે કે આ વાદળની અંદર પાણીના ટીમ્પા બંધાય છે અને જે ધરતી ઉપર ફરીથી વરસાદ રૂપે પાછા આવે છે પછી છે કરા એટલે શું કરા કરા એટલે સાદી ભાષામાં કહીએ તો કરા એટલે કે બરફ ઓકે તો જે પાણી આપણે જોયું કે વાદળમાંથી જે બિંદુ સ્વરૂપે ટીમ્પા સ્વરૂપે ધરતી પર પાછું આવે છે તો જે આ પાછું આવે છે એની અંદર ઠંડીના કારણે પાણી શું બને છે પાણી છે એ જામી જાય અને જામી ગયેલા પાણીના કરા બને છે કરા એટલે કે બરફના ટુકડા તમે જોયું કે ફ્રીજરની અંદર તમે પાણી મૂકો તો એ વધારે ફ્રીજની અંદર વધારે ગરમી હોવાથી તેનું શું થઈ જાય છે બરફ જેને આપણે કરા કહીએ ઓકે તો અહીંયા પણ જે ટીમ્પા પાણીના ટીમ્પા છે એમાં ઠંડી વધારે પડતી ઠંડી હોવાથી એ પાણી છે એ શું બની જાય છે પાણી જામીને એના કરા બને છે તો કરા કોને કહેવાય જે આપણને બરફ સ્વરૂપે જોવા મળે છે એને કરા કહેવાય છે તો આજે આપણે જેટલા પ્રશ્નોની ચર્ચા કરી એ તમારી નોટબુકની અંદર લખવાના છે એ પછી અહીંયા ખરા ખોટા છે તો ખરા ખોટાની અંદર કહ્યું છે કે ચોમાસાની ઋતુમાં ભીના કપડાં જલ્દીથી સુકાતા નથી તો શું આવશે રાઈટ કારણ કે તડકો ના હોય એટલે કપડાં પણ જલ્દી સુકાય નહીં તો અહીંયા આવશે રાઈટ બીજું છે શિયાળાની ઋતુમાં આપણને વીજળી થતી જોવા મળે છે તો શિયાળાની ઋતુમાં આપણને વીજળી જોવા મળતી નથી પરંતુ ચોમાસાની ઋતુની અંદર આપણને વીજળી જોવા મળે છે તો ત્યાં શું આવશે રોંગ એટલે કે ખોટું વાદળો સમુદ્રમાંથી પાણી ભરે છે તે પછી આકાશમાં વરસાદ વરસે છે તો વાદળો ક્યારે ધરતી પર એટલે કે પાણી લેવા આવતા નથી તો અહીંયા શું આવશે રોંગ આગળ છે ઉનાળામાં ગરમી પડે છે તો વધુ વરસાદ આવે છે તો આપણે કહ્યું કે વરસાદ કેવી રીતે આવે છે કે સુરતની ગરમીથી દરિયાનું પાણી ગરમ થાય છે અને ગરમ પાણીની વરાળ બને છે વરાળ ઉપર જતાં વાદળ બંધાય છે અને વરસાદ આવે છે તો અહીંયા છે કે વાદળ ઉનાળામાં વધુ ગરમી પડે તો વરસાદ આવે તો અહીંયા શું આવશે રાઈટ કારણ કે ગરમી વધારે પડે તો પાણી પણ કેવું થાય વધારે ગરમ થાય અને એની વરાળ પણ વધુ બને આગળ છે વાદળાઓમાં આપણે ઘણા બધા જુદા જુદા આકારો જોવા મળે છે તો તમે આકાશની અંદર જ્યારે વાદળો ઘણા બધા ભેગા થાય ત્યારે જોજો આપણને એની અંદર ટેડી બિયર છે ઘોડો છે હે ઉંદર છે એવા અલગ અલગ આપણને આકારો આપણે જાણે કે ઉપર સામે સસલું બેઠું હોય એવું લાગે છે ને કબૂતર ઉડતું હોય એવું લાગે તો આવા આપણને અલગ અલગ આકારો પણ વાદળની અંદર જોવા મળે છે તો અહીંયા શું આવશે રાઈટ અપ્પુએ જંગલના બધા જ વૃક્ષોને પાણી પાડ્યું અપ્પુ હાથી જે હતો એને જંગલના બધા જ પ્રાણીઓને પાણી પાડ્યું તો શું આવશે રોંગ એટલે કે ખોટું તેને માત્ર કેળાના ઝાડને જ પાણી પાડ્યું હતું એ પછી છેલ્લું ચોમાસામાં વરસાદ વધુ પડે તેને અતિવૃષ્ટિ કહેવાય છે તો રાઈટ કારણ કે વધારે વરસાદ પડવા કરતાં પણ વધારે એને અતિવૃષ્ટિ કહેવાય છે વધારે વરસાદ વરસ્યો હોય એને અતિવૃષ્ટિ કહેવાય અને ઓછો વરસાદ પડ્યો હોય એને અનાવૃષ્ટિ કહેવાય તો અહીંયા વધારે વરસાદ પડે અને અતિવૃષ્ટિ કહેવાય એની અંદર શું આવશે સાચું ઓકે તો તમારે આ તમારી નોટબુકની અંદર લખવાનું છે બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું